નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 થી 20 સુધીની સંખ્યાના વર્ગ કરતા શીખવાનું છે. તમને 11નો વર્ગ આવડતો જ હશે કેમ કે તે ખૂબ જ ઇઝી છે. 121. 12નો વર્ગ પણ આવડી જાય કેમ કે તે પણ ખૂબ ઇઝી છે. 144. 13નો વર્ગ, 14નો વર્ગ, બરાબર. તો આપણે અહીં જોઈએ 14નો વર્ગ કેવી રીતે કરવાનો. 14નો વર્ગ બરાબર 14 × 14, આવી રીતે બધાને જ આવડે છે. આપણે અલગ રીતે જોઈએ 14નો વર્ગ, એમાં જોઈએ 4નો વર્ગ પહેલાં લઈએ. 4નો વર્ગ બરાબર 4 × 4, બરાબર. 4 × 4 એટલે કેટલા આવશે? 16. તેમાંથી આપણે 6 લેવાના છે, એટલે 1 શું રહેશે? વધતી. શું આવશે? વધતી, બરાબર. હવે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, 1 × 4, બરાબર. ગુણ્યા આ વર્ગ છે તે, ગુણ્યા 2, બરાબર. 4 × 4, 4 × 2, 8, અને તેમાં આપણે કેટલા એડ કરવા પડશે? અહીંયા જે 16 આવે છે તેમાંથી 6 લીધા અને 1 વધતી હતી તે એડ કરવાની, એટલે કેટલા થશે? 9, બરાબર. અહીંયા લખીશું 9. હવે અહીંયા દશકના અંકમાં કેટલા આપેલા છે? 1. કેટલા આપેલા છે? 1. તો આપણે એ સંખ્યાને 1 જ લેવાની છે. કેટલી? 1 જ લેવાની છે. હવે અહીંયા વધતી આપણને મળતી નથી, એક જ સંખ્યા મળે છે. જો વધતી મળે તો આ સંખ્યા જે અહીંયા જે સંખ્યા આપેલી હોય તેમાં જે વધતી મળે તે આપણે ઉમેરવાની હોય છે, પણ અહીંયા વધતી મળતી નથી. માટે આ જે 1 છે તેને આપણે બીઠા 1 લખવાના છે. તો અહીં આવશે 1, બરાબર. તો 14નો વર્ગ કરીએ તો આપણને કેટલું મળશે? 196. તમારે જોવું હોય તો તમે જોઈ શકો, 14 × 14 બરાબર 196. એવી જ રીતે હવે તમારે 13નો વર્ગ, 15નો વર્ગ, એવી રીતે 20 સુધી તમારે આવી રીતે નોટબુકમાં કરવાનું છે. જો ન ખબર પડે તો તમે મને વોટ્સઅપ કરી શકો છો કે આ સંખ્યામાં અમને આવડતું નથી, તો હું નેક્સ્ટ પીરિયડમાં તમને સમજાવીશ. થેન્ક યુ.